So finally COVID-19 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાએ મને પકડી લીધો છે. ટેસ્ટ કરાવ્યો ને મેં એ પહેલાં એક દિવસ મને ફૂલ સખત તાવ આવ્યો, બહુ જોરદાર. પછી મને તાવ જતો રહ્યો એકદમથી. પછી તો પણ મનમાં હતું કે કદાચ કોરોનાની અસર હોય, બરાબર. તો મેં ટેસ્ટ કરાવ્યો અને કોરોના પોઝિટિવ આવ્યો. 3 દિવસ થઈ ચૂક્યા છે. તાવ આવ્યો, ગળામાં થોડુંક દુખતું હતું, એ બધું મટી ગયું છે. ત્યાર પછી બીજા કોઈ જ લક્ષણો નથી અને પર્સન ટુ પર્સન બધા માણસોને છે ને અલગ અલગ લક્ષણો થતા હોય છે, દેખાતા હોય છે. તો હાલ અત્યારે બીજા કોઈ લક્ષણો નથી, બસ થોડીક વીકનેસ છે એટલું જ. પરંતુ હવે આ જે કોરોના વાયરસના ચક્કરમાં મેં મારી જાતને હોમ ક્વોરન્ટાઇન કરી લીધી છે એક રૂમમાં. આ જુઓ તમે, આ રૂમ છે, આ રૂમમાં હું એકદમ પેક થઈ ગયો છું. અને અહીંયા છે સેનિટાઈઝર છે, દવા છે, આ જે દેખાય છે ને આ દવા છે. પછી આ પાણીની મટુકી પણ છે. હવે આ હોમ ક્વોરન્ટાઇનમાં તો બસ એવું છે, રૂમમાંથી ગેલેરીમાં અને આ ગેલેરીથી રૂમમાં. તો હવે હું આવી ગયો છું ગેલેરીમાં. તો હવે હું તમને એક વાત કહું ને, જો તમે માનસિક રીતે એકદમ મજબૂત હશો ને તો કોરોનાની માને પણ જલેબી ફાફડા ખવડાવી શકો ને એવી તમારામાં હિંમત રહેશે. જેટલું બને એટલો આરામ કરો, જે મન થાય એ ખાઓ પીઓ. લીંબુ પાણી વધારે પીવાનું રાખો, પાણીને ગરમ કરીને પીવાનું રાખો. અને સાથે ડૉક્ટરની સલાહ સૂચન મુજબ તમે જે પેરાસિટામોલ છે, અજીથ્રોમાઇસિન છે, વિટામિન સી, વિટામિન બી, ફોલિક એસિડ, ઝીંક, આ બધી દવા તમે કોર્સ પ્રમાણે પૂરી કરવાની જ હોય છે. આ બધી સલાહ મારે તમને આપવાની જરૂર નથી, કારણ કે હાલ બધાને ખબર જ છે બધી વસ્તુ કઈ રીતના શું કરવું. બાકી હું તમને એક વાત કહું ને, તો કોરોના છે ને એટલો બધો ભયંકર નથી કે જેટલું આપણે વિચારીને આપણું બીપી હાઈ કરી દીધું છે. આ ટીવી અને ન્યૂઝ ચેનલોમાં જોઈને લોકો એટલા ડરી ગયા છે ને, વાત જવાની. મનના છે ને ક્યાંક અજ્ઞાત ખૂણે એક મૃત્યુનો ડર હોય છે, જે માણસને છે ને અંદરથી કોરી ખાય છે. સો પોઝિટિવિટી વધારો, લોકોને હિંમત આપવાનું કામ કરો. તમારી બધી જ વેલ વિશીસ અને સારી વાતો કોમેન્ટમાં ઓલવેઝ વેલકમ છે. બસ તો આટલું જ હતું. હવે હું તમને નેક્સ્ટ બધું જણાવીશ આગળના વિડીયોમાં. બાય બાય, મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર.